સ્વપ્ન હશે કે તેઓ દુનિયાની 7 અજાયબીઓની મુલાકાત લે, પરંતુ ફ્લાઇટની મોંઘી દાટ, ટિકિટ અને વિદેશ જવાના પ્રશ્નને કારણે ત્યાં ન જઈ શકનાર લોકોએ હવે મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે ગુજરાતમાં એક એવું સ્થળ છે જ્યાં તમે દુનિયાની 7 અજાયબીઓ નિહાળી શકો. વિશ્વની અજાયબીઓ જોવા માટે જો લોકો પાસે વિદેશ જવાના પૈસા ન હોય તો તે લોકોએ મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. કારણ કે સાબરકાંઠા જિલ્લામાં ઊભી થઈ છે વિશ્વની તમામ અજાયબીઓ, અને તેને જોવા માટે રોજના 8,000 થી 9,000 લોકો સાબરકાંઠા જિલ્લામાં આવે છે. પેરિસનો એફિલ ટાવર હોય કે પછી હોય આગ્રાનો તાજમહેલ, આ બધી જ અજાયબીઓ જોવા માટે હવે તમારે ભારતના સીમાડા વટાવવાની જરૂર નથી. કારણ કે આ તમામ અજાયબીઓ હવે સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. હિંમતનગર વિજાપુર હાઈવે પર આવેલા તિરુપતિ નેચરલ પાર્કમાં આ તમામ અજાયબીઓને આકાર અપાયો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા પ્રાકૃતિક પરિવેશથી ભરપૂર આ પાર્કમાં હાલમાં તો રોજના 8,000 થી 9,000 લોકો આવી રહ્યા છે. અત્યારે દિવાળીના વેકેશનનો માહોલ છે એટલે અમારે ત્યાં પબ્લિકનો સારો એવો ઘસારો છે. કાલે લગભગ 10,000 પબ્લિક હતી, આજે પણ એટલી જ છે, એના આગલા દિવસે 8,000 પબ્લિક હતી. અહીંયા વિવિધતામાં એકતા જેવું છે, બધાને એક જ જગ્યાએ બધું સારા વાતાવરણમાં, કુદરતી વાતાવરણમાં વિવિધ રાઇડ્સનું મજા માણી શકે એવી 51 પ્રકારની અમારે ત્યાં રાઇડ છે. વોટર પાર્ક બી છે, મેન મેડ જંગલ છે, લોકો જંગલનો પણ આનંદ અહીંયા લઈ શકે એ રીતે અમે જંગલ બનાવેલું છે. વત્તા અહીંયા લોકોને અમે ઘરેથી નાસ્તો પણ લાવવા દઈએ છીએ એટલે પોતે પોતાનું હાઇજેનિક ફૂડ લઈ અને અહીંયા જમી શકે. વત્તા અમારે ત્યાં બીજા સ્ટોલ બી છે, બધા હાઇજેનિક છે, ગવર્મેન્ટના નીતિ નિયમ પ્રમાણે અમારી રાઇડનું દિન પ્રતિદિન મેન્ટેનન્સ થાય છે અને રાઇડ લોકોને કંઈ તકલીફ ના પડે એવી અમે બધી કાળજી રાખીએ છીએ એટલે લોકો મજા કરે છે. તિરુપતિની વિશે મેં એડ બહુ જોયેલી છે, ઓક્સિજન પાર્ક તરીકે ઓળખાય છે. પ્લસ અમારે શું અમદાવાદથી સૌથી નજીક અને મોરબીથી સૌથી નજીક આ જ પાર્ક છે. અને અહીંયા બીજી વસ્તુ શું છે કે તમે બહારથી કંઈ બી વસ્તુ ખાવાનું પીવાનું બધું લઈ શકો છો અને પરિવાર સાથે તમે કહેવાય ને તમારો આખો દિવસ સવારથી રાત સુધી તમે કહેવાય ને આખો દિવસ કાઢે તો બી ઓછો પડે અને મજા આવે. ગુજરાતમાં આ પ્રકારનો પાર્ક હજુ સુધી કોઈ બન્યો નથી કે જ્યાં માનવ સર્જિત 20,00,000થી વધુ વૃક્ષોના જંગલ, અલગ અલગ પતંગિયા, એમ્યુઝમેન્ટ પાર્ક, વિશ્વની અજાયબીઓ, હન્ટેડ હાઉસ ઊભા કરાયા હોય, જ્યાં સવારથી સાંજ સુધી આવીને લોકો પ્રદૂષણ મુક્ત દિવસ મોજથી પસાર કરી શકે છે. બધી રાઇડો બી બહુ સારી હતી અને બાળકોને રમવાનું અને બેસવાનું અને ફૂડ જો અને બધું બહુ સારું છે અને અહીં આવીને અમને બહુ જ મજા આવી અને ફરીથી આવીશું. જંગલ સફારી બહુ જ એન્જોયમેન્ટ છે, બહુ જંગલ સફારી બી ખૂબ જ સરસ છે. અહીંયા બચ્ચાઓને બી રમવાની ખૂબ જ છે. હું તો કહું છું બધા અહીંયા દર વેકેશને આવવું જ જોઈએ. ગુજરાતી અહીંના જંગલમાં જંગલ સફારી લોકો ખાસ પસંદ કરે છે. જીપમાં બેસીને થતી આ જંગલ સફારીમાં રોમાંચ લેવાનું લોકો ભૂલતા નથી. તો સાથે સાથે ગુજરાતનો આ માત્ર એક એવો પાર્ક છે કે જ્યાં તમે બહારથી નાસ્તો લાવીને કોઈ પણ જગ્યાએ જમી શકો છો. અને એના કારણે જ માત્ર ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને જૂનાગઢથી પણ હજારો લોકો અહીં મુલાકાતે આવી રહ્યા છે. દર વર્ષે 5 થી 7 લાખ માણસો આ પાર્કમાં મુલાકાત લે છે. એનું મેઇન કારણ તો આ પાર્ક સસ્તો છે અને ઘરેથી નાસ્તો લાવવાની છૂટ પણ રાખેલ છે અને 10 લાખ વૃક્ષો વેલાઓથી આ કોતરોને શણગાર્યા છે. તો પર્યાવરણના કારણે આજે દિલ્હી અને અમદાવાદને જે પર્યાવરણના કારણે લોકો આજે જે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે એમાંથી બહાર નીકળીને જો આ પાર્કની એક વખત મુલાકાત લે તો એ દર વર્ષે આ પાર્કની મુલાકાત અવશ્ય આવે એવો આ અદ્ભુત પાર્ક લીલોતરીથી ભરપૂર અને ઓક્સિજનથી ભરપૂર બનાવવામાં આવે છે. શું શું રાખવામાં આવ્યું છે અને કઈ કઈ અજાયબીઓ? અહીંયા ઘણી બધી અજાયબીઓ બનાવવામાં આવી છે, મોટા પાયે બનાવવામાં આવી છે. 51 રાઇડર પણ છે જે યુવાનોને થ્રિલિંગ રાઇડર મળે એવી પણ રાઇડરો આ વર્ષે ઉમેરવામાં આવી છે. જંગલ સફારી છે, મેનમેડ જંગલ છે અને ગ્રીનરીથી આ અદ્ભુત શણગારેલો પાર્ક છે કોતરવાળો. રાજકોટની દુર્ઘટના બાદ હવે લોકો ગેમ ઝોનમાં જતા અટકાઈ રહ્યા છે ત્યારે કુદરતી વાતાવરણમાં આકાર લીધેલા તિરુપતિ નેચરલ પાર્કમાં લોકો અવનવા વૃક્ષોની માહિતી તો મેળવી જ લે છે પણ સાથોસાથ ગીચોગીચ જંગલમાં આખો દિવસ રહેવાનો આનંદ પણ મેળવી શકે છે. અમે તો અહીંયા ઘણો બધો એન્જોય કર્યો, બધી રાઇડ્સમાં બેઠા,
બધી જ રાઇડ્સ એટલી બેસ્ટ હતી કે સેફટી હતી, આમ ફરવાની એટલી મજા આવી ને કે અમે કેરફુલી બધે ફરી શક્યા. એન્જોય એન્જોય એન્જોય.